સુરતના સૈયદપુરામાં વરિયા રાજા તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર છ મુસ્લિમ કિશોરોએ પથ્થરમારો કરતા તંગદીલી સર્જાઈ હતી રાત્રે નવ વાગ્યા બાદ રિક્ષામાં આવી પથ્થરમારો કર્યો હતો જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું બપોર સુધીમાં અઠ્યાવીસ લોકોની ધરપકડ કરવામાં આવી હતી હાલ ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને શાંતિપૂર્ણ માહોલ છે જ્યારે બપોર પછી સૈયદપુરામાં ગેરકાયદેસર મિલકતો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું અને શરૂ કરાયું હતું સૈયદપુરા વિસ્તારમાં આજે સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અત્યારે સૈયદપુરા પોલીસ ચોકીની આજુબાજુ જે દબાણ કરેલી મિલકતો છે તેને તાત્કાલિક અસરથી દૂર કરવા માટેની કાર્યવાહી શરૂ થતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે સુરત મહાનગરપાલિકાની ટીમ બુલડોઝર લઈને પહોંચી ગઈ છે ચુસ્ત પોલીસ બંદોબસ્તને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ઘટના સ્થળો પર હાજર રહીને કાર્યવાહી કરાવી રહ્યા છે પથ્થરમારો જ્યાંથી થયો હતો તે સ્થળ ઉપર પણ પોલીસની નજર જોવા મળી રહી છે હાલ દબાણ થયેલી મિલકતોને તોડી પાડવામાં આવી રહી છે લારી ગલ્લા સહિતના દબાણ થયેલી મિલકતોને દૂર કરવામાં આવી છે પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જેથી કરીને ફરીથી કોઈ તોફાન ન થાય